ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 7 વિષય ગુજરાતી એનો શ્રેણી 10 થી પાઠ છે, એના લેખક છે ભાણભાઈ કિડા. આ પાઠ છે લોકકથા, તો લોકવાર્તા કે જે આપણે આગળ વધારો એના વિશે શબ્દો લખી અને થોડો જાણ્યો હતો. હવે પાઠ વિશે આગળ માહિતી જોઈએ. તો પાઠ 16 શ્રેણી દોસ્તી ભાણભાઈ કિડા. તો ભાણભાઈ દાદાભાઈ કિડાનો જન્મ રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો. તેઓ ગીરના જંગલોમાં ખૂબ ફર્યા હોવાથી ત્યાંના સિંહો વિશેનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. નમણી ગીર તથા સુરક્ષનો સંગ્રહ લેખમાળાઓ આપી હતી. તો ગીરના જંગલને અડીને કાઠિયાવાડ, જે ગીરના આડો છે જૂનાગઢમાં, જૂનાગઢથી આશરે 25 ગામ દૂર અને સાસણ ગીરથી આશરે 6 ગામ દૂર મોટી મોણપરી નામનો એક ગામ આવેલો છે. મિત્રો, ગાઉ એટલે એનું માપ છે 1 ગાઉ બરાબર 10 કિલોમીટર. મોટી મોણપરી ગામનું નામ છે, ગામનું નામ મોટી મોણપરી. ગામના પાદરમાંથી એટલે ગામની ગોંદરે પાદરથી પાછળ થઈને એક મોટી નદી વહી જાય છે. નદીને કાંઠે બબ્બે પાથળો ઊંચી રેખડો છે કે નદીનું વહેણ હોય, ત્યાં નદીનો વહેણ પ્રવાહ ચાલતો હોય એટલે નીચે ખાઈઓ પડી જાય. ઊંચી રેખડો હોય એટલે બબ્બે પાથળો એટલે માણસના ડબલ પાથળો થાય એટલે 12-15 ફૂટ જેવો. નદીના વાંચા પાણીમાં મગર શેલાનારા છે એટલે નદીના વાંચા એટલે કે નદી ખૂબ જ ઊંડી છે અને ઊંડી પાણી ઊંડી હોવાથી ભારે મહિના પાણીનો પ્રવાહ ચાલુ રહેતો હોય, કઈ ભરાઈ પડ્યો રહેતો હોય એટલે તેની અંદર અનેક નાના મોટા જીવજંતુઓ પ્રાણીઓ રહેતા હોય. તો એ પાણીમાં એક મોટો મગર રહે છે, શેલાર મારે છે એટલે કે આગળ પાણીમાં ધપે છે. સોરઠના સીમાને આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે ધરતા રહે. નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે. તો મિત્રો, સોનાના કટકા જેવી એટલે એકદમ ફળદ્રુપ જમીન આવેલી છે નદીના કારણે. સોરઠ, તો સોરઠ એટલે કાઠિયાવાડ જેને કહેવામાં આવે છે, જૂનાગઢનો વિસ્તાર આ પ્રકારનો. ચોમાસું પૂરું થયું છે એટલે મિત્રો ઋતુઓ છે, 3 ઋતુ હોય છે, શિયાળો ઉનાળો અને ચોમાસું. તો ચોમાસાનો જે પાક વાવેલો હોય ચોમાસાનો એને ખરીફ પાક કહેવામાં આવે એટલે આ પાક પાકી ગયો છે, ચોમાસું પૂરું થઈ ગયું છે એટલે જોઈને આપણું ખરે તેઓ મોલ ખેતરમાં ઊભો છે. મોલ એટલે પાક, અને જોઈને આપણને શાંતિ થાય, ધક થાય એટલે આખો ખરે તેઓ લોકો લણણીના કામે લાગ્યા છે એટલે પાક પાકી ગયો છે એટલે લોકો પાકની કાપણી કરી રહ્યા છે. આવા એક દિવસે તે સમયે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાકલો ઢાળીને ખેતરમાં બેઠા છે. નમતા બપોર એટલે બપોર પછીનો સમય. એ સમય દરબાર પોતાના ખેતરમાં ખાટલો ઘડી ખાટલા ઉપર બેઠા છે. કુદરતે છૂટે હાથે પહેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે એટલે બોર શાંત ઊભો છે, પાક ઉભેલો છે એટલે દ્રશ્ય એકદમ ખૂબ જ પ્રકૃતિનું સરસ દેખાઈ રહ્યું છે. કુદરતની આ સુંદરતા દેખાઈ રહી છે. એકાએક દરબારની નજર નદીના કિનાર પર પડી અને દરબાર જોતા જોતા નદીનો એક મોટું વહેણ હતું, એ કિનારામાં દરબારની નજર પડી. જોયું સામેથી સિંહ અને સિંહણનું
બેલર ચાલ્યો આવે છે સિંહ અને સિંહનો બેલા બેલા એટલે બેલા બેલા એટલે 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 સિંહ અને સિંહ અને સિંહ સિંહ તો આ બંને પાણી પીવા માટે નદીની અંદર જોવા નજીક આવી રહ્યા છે પણ નદી તરફ જઈ રહ્યા છે બેપરવાઈથી ચાલ્યા આવતા આ રાજા રાણીની ગંગા જોઈ રહ્યા છે તો એમને બેપરવાઈ એટલે કુદરતી રીતે એકી રહ્યા છે એમને કોઈનો ડર નથી એટલે તે રાજા અને રાણી તો મિત્રો સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે અને સિંહણ છે એટલે કે રાજા અને રાણી એવા અર્થમાં સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો ત્યારે સિંહ અને સિંહણ પાણી નદીના પાણીમાં પાણી પીવા માટે ગયા એટલે એકદમ ચાલા ખળભળાટ થયો ખળભળાટ થયો એટલે કે પાણીમાંથી છેવારા મારી અને મગર મારો છીછરા પાણી પર કિનારા સાથે આવ્યો એક પ્રચંડકાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને આવીને શું કર્યો સિંહણને મૂંછડીનો ફટકો મારીને પાણીમાં ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો અને મિત્રો જેવો ખળભળાટ થયો એવો મગર જે સિંહણ પાણી પીતી હતી એ સિંહણને મૂંછડીનો ફટકો મારી અને એના ઉપર હુમલો કરી દીધો સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી પણ એને કાળી ખાવી એટલે સિંહણને હુમલો કર્યો સિંહણ ઉપર વગેરે ત્યારે સિંહણે પોતાના પ્રાણ બચાવવા માટે કરી અને તે કિનારા તરફે જોડાવી જવા લાગી પણ એ ખાવી નહીં કારી ખાવી નહીં એટલે એની જે કારી ખાવી નહીં એટલે એ ખાવી શકી જોડાવી શકી નહીં એની મહેનત લાગી નહીં કારણ મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો અને સિંહણને મગરમાં મગર પાણીમાં ખેંચીને ઊંડા પાણીમાં લઈ ગયો સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ પાછળ ગયો પણ જંગલનો રાજા પાણીમાં લાચાર એટલા માટે સિંહ જોડે હોય અને સિંહણને જો મગર લઈ જાય તો સિંહ પણ બચાવવા માટે પ્રયત્ન કરે પણ પાણીમાં સિંહ લાચાર હતો પાણી કશું કરી શકે નહીં મારી જમીન હોય તો એ આ મહેનતે ગમે તે કરી છોડાવે પણ પાણીમાં તો મગર જ રાજા કહેવાય અને જંગલમાં સિંહ રાજા કહેવાય એવી રીતે પાણીમાં લચા હતો સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેપોમાં બેસી ગયો અને નિરાશ થઈ અને વારે નદીના ભાગમાં સિંહ આવીને નિરાશ થઈને બેઠો એના મોઢા પર વેદના દૂરથી વર્તાઈ આવતી હતી તો એ એકદમ વ્યાકુળ હતો ચિંતાતુર હતો દરબાર ક્યારના આ દ્રશ્ય જોઈ રહ્યા હતા આ જે બનાવ બન્યું દ્રશ્ય બન્યું એ દરબારે નજરો નજર જોયું સિંહ હવે શું કરશે એ જોવા જવાની એમની ઈચ્છા હતી ત્યારે એમને આ દ્રશ્ય જોયું એટલે એમને એમ થયું કે સિંહ હવે પોતાની સિંહણને બચાવવા માટે શું કરે છે એવી આતુરતા દરબારને જાણવાની થઈ એમણે પોતાના માણસોને કહ્યું તમ તમારા સૌ જાઓ સિંહણના મોતનો વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે મારે માટે વાળોય અહીં લોતા વાળોય લોતા આવજો એટલે દરબારે જોવા માટે આતુરતા હતી એટલે એમના માણસો કામ કરી રહ્યા હતા પ્રતિકાર એમણે કીધું કે તમ તમારા સૌ બધા ઘર જાઓ મારા માટે વાળો લેતા આવજો વાળો મિસ કે સાંજનું ભોજન એટલે મારા માટે લેતા આવજો આવડે સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નથી આખી રાત નદીના ખળખળ વહેતા પાણી સામે સૂન મૂન બેસીને જોઈને બેસી રહ્યો માત્રા વાળા પણ એ વિજોગીને જોતા બેઠી રહ્યા બેઠા રહ્યા વિજોગી વિજોગી એટલે જોગી જે પોતાની પ્રાર્થના ભગવાનના પ્રાર્થના કરે
સિંહ પણ કઈ કામમાં માટે સિંહને બટડો લેવા માટે કરી અને એક જગ્યાએ એ જોગીની જેમ બેસી ગયો. આ જાનવરને એકબીજા માટે કેમ હિત પ્રીત છે? તો મિત્રો પશુઓને પણ એકબીજા માટે કેટલો હેત હોય છે, કેટલો પ્રેમ ભાવ હોય છે એ આપણને અહીંયા વિસ્તાર દ્વારા જોવા મળે છે. દરબારના મનમાં વારે વારે વિચાર થતો હતો કે દરબાર પણ વિચારતા હતા કે પ્રાણીઓને પણ આવા એકબીજા પ્રત્યે હશે. આમ ને આમ બે ત્રણ દિન નીકળી ગયા. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે ભીંત મારીને બેઠો રહ્યો એટલે પાણીના ભાવો નદી વહેણમાં પસાર થઈ રહ્યા હતા અને પાણી ઘૂમરી લેતી હતી ગોળ ગોળ કરતા હતા. એવા સમયે માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાતથી રહેવા લાગ્યા અને અન્ય દ્રશ્ય પોતું જોવો તો દ્રશ્ય એટલે દરબાર પણ ત્યાં ત્યાં